हाँ मैं અમે અળગા થઈ ગયા હતા, વેચી લીધું હતું બધું પોત પોતાનું, અમારા આંસુ, અમારી પીડા, અમારું દુઃખ, અમારા માથે જે ભાર હતો એ બધું જ વેચી લીધું હતું, અડધું અડધું. જીવતરના પણ બે ભાગ કરી દીધા હતા. વિચાર્યું હતું કે આજ સુધી ભલે સાથે જીવ્યા હોય પણ હવે અળગા. પણ બેનબા જ્યારે હૈયાની વાત આવીને ત્યારે અમારો હાથ નહીં ઉપડ્યો. હા હું બાવરી, મારા શરીરમાં જે લોહી હતું એ ગુલાલ થઈ ગયું બેનબા. મારા શરીરનું લોહી ગુલાલ થઈ ગયું, હું શું કરું? અરે ઝાડ પણ અમારી જાતને લાગી છે અને ઘર પણ અમારું જ બળ્યું છે બેનબા. એમના વિના મરવું મંજૂર છે બેનબા, પણ કોઈ બીજાની સાથે જીવન નહીં. એમના નામની સફેદ સાડી મંજૂર છે બેનબા, પણ કોઈ બીજાના નામનું પાનેતર નહીં. તો તમને શું લાગે છે કે આ બધું સાંભળીને શ્રુતિ ભાભી શોધનને શું કહેશે? જા બકા, તારો રસ્તો અલગ આશતી ને મારો રસ્તો અલગ એમ બોલશે? વડોદરામાં બીજા ઘણા બધા છોકરાઓ પડ્યા છે એવું કહેશે? એટલે બે ચાર દાડા પછી એમને બી ખબર પડી જઈએ છે કે તારા બાપા પાછા ક્યારેય નહીં આવવાના, પણ તોય વર્ષો વર્ષ સુધી રાહ જોઈ એમને, પણ બાવરા બનીને ઘર છોડીને ભાગી નહીં જ્યા. પણ જો ત્યારે બાવરા બનીને ઘર છોડીને ભાગી જાવ ને તો દિયોર તું એમનો એકનો એક ના હોત, બીજા બે ત્રણ રમતા કરી મેલ્યા હોત એમને. આજ સવાલ કોક દાડે શ્રુતિ ભાભીનો દીકરો તને પૂછશે તો તે કેમ દિયોર, કેમ તારી હિંમત કઈ રીતે થઈ મારી માને રમતી મેલી દેવાની? પણ દિયોર તારી લાઈફમાં લોચા એ છે કે તું એક હારે બે જણાને પ્રેમ કરે છે, લે કમાલ છે નહીં દિયોર? અમારા જેવાને નસીબમાં શનિની સાડા સતીનો પ્રોબ્લેમ છે ને તારો શુક્ર પાવરફુલ છે યાર. શોધન, શોધન, લગ્ન પછી મારો હાથ પકડીને આમ જાહેરમાં નીકળીશ ને? હા લાગું છું ને મિસિસ શોધન મહેતા. બધા આપણને જોઈ રહ્યા છે. શું બધા જોઈ રહ્યા છે? એ ટડબા શું આમ જોઈ રહ્યો છે? હા તારું કામ કર ને હવે. હું આમની પત્ની છું, બહુ જલ્દી અમારા લગ્ન થવાના છે. ચાલ ફૂટાઈ દી. શોધન, હું લગ્ન વખતે કેવી દેખાઈશ એ ચેક કરી રહી હતી, અને આ રૂપમાં સૌથી પહેલા તું મને જોવે એટલા માટે હું નીકળી ગઈ ઘરેથી. પણ તે મને કહ્યું નહીં કે હું કેવી લાગું છું. કઈ વાત? આઈ લવ યુ સો મચ. માસીનો ફોન આવ્યો હતો, માસીએ મને બધી વાત કરી દીધી.
તમારી જોડે જે કર્યું છે એ પછી તમને મોઢું બતાવને લાયક તો નહીં હું, પણ પણ આવું પડ્યું, મારે આવું પડ્યું. તમારે જાણી જોઈને ઝેરનો ઘૂંટડો ગળેથી ઉતારવો છે. બહુ મોંથાળ ખાધા છે તમારા હાથના દિયર, સાટું તો વાળવું જ પડશે. લક્ષ્મી, લક્ષ્મી, આ તમે શું કર્યું યાર? બહુ માન હતું મને તમારા માટે. મા બાપ નહીં, જમ જેવો મામો, એક હીરાબા હતા એ બી જ્યાં. લક્ષ્મી, જ્યારે તમને ખબર પડી કે શોધનની લાઈફમાં શ્રુતિ ભાભી છે, ત્યારે તમે એને સમજાયો હતો કે શ્રુતિ ભાભી જોડે પરણી જાય, અને આજે તમે દીયું. તણાઈ ગઈ, પ્રેમ થઈ ગયો મને એમની સાથે. હૈયું આંખોથી નહીં, જીભેથી ઠલવાઈ ગયું, બોલાઈ ગયો મને. ચૂપ રહીને ભી તો પ્રેમ થાય છે ને દિયોર, હું કઈ બોલ્યો? શોધનનો ફોટો અને કુંડળી ચોરી કરીને તમારી મામીએ એની જોડે તમારા ખોટા લગ્ન નક્કી કરેલા, એ દાડાની તમારી ઓળખાણ. પણ લક્ષ્મી, જરા વિચાર તો કરો, શોધન અલગ, એની દુનિયા અલગ, તમે સાવ અલગ. જો લક્ષ્મી, વાત અહીંયા આપણા લગ્નની છે જ નહીં, પણ તમારા અને શોધનના લગ્ન થયા જ હતા તૂટવા માટે. માની લો લક્ષ્મી, માની લો. એટલે ભગત, તમે જ કહેતા હો છો ને કે દેવી માંગ્યા વિના જ તમને બધું આલી દે છે, તો માની લો લક્ષ્મી, માની લો કે આ શ્રાપ બી દેવી માએ જ આલ્યો છે. માની લો લક્ષ્મી, લક્ષ્મી જતું કરો લક્ષ્મી. દરિયો પણ કિનારે આવીને પાછો જતો રહે છે. જતું કરો લક્ષ્મી, માની જાઓ, પાછા વળી જાઓ બકા. અને જો એકલા ના જઈ શકતા હોય ને તો મારી જોડે ચાલો. બંને જરા એકલા છે, પણ જોડે આવીશું ને તો ડર થોડો ઓછો લાગશે. લક્ષ્મી, જો એ તો એક ફેરો ઓછો ફરજો, પણ લગ્ન બને તો મારી જોડે જ કરો. લક્ષ્મી માની જાઓ, તમે પ્રેમથી મારી તરફ જોશો પણ નહીં ને તો એ ચાલશે લક્ષ્મી, પણ લગ્ન મારી જોડે જ કરો. મારા માટે નહીં, આપણા માટે નહીં, દાદા દાદી માસી શોધન શ્રુતિ ભાભી માટે. એ લોકો સુખી થઈ જશે. મને ખબર છે, ભૂલી તો નહીં શકો તમે શોધનને, પણ મેહોણામાં રહીને ભી યાદ તો કરી શકશો ને. તમે રાજી નહીં રહી શકો મારી સાથે, તમે રાજી નહીં રહી શકો. શોધન જોડે લગ્ન કરીને તમે રાજી રહેશો? લક્ષ્મી વિચાર કરો, વિચાર કરો. આજે તમારા બા બાપા હીરાબા જીવતા હોત તો તમને શું કહેતા? ને શોધન જોડે લગ્ન કરવાની રજા આલતા? કેમ કહેતા? બેટા, તું તો લક્ષ્મી છે, લક્ષ્મી. લક્ષ્મી તો બીજાને સુખી કરે, કોઈનું સુખ લઈ ના લે. લાગુ છું ને આ ઘરની વહુ. એક્ચ્યુઅલી હું તૈયાર થઈને જોતી હતી કે લગ્ન વખતે હું કેવી લાગીશ. આમ તો સાડી બહુ ઓછી પહેરું છું હું, ફાવતી નથી ને મને.